नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विषय विज्ञान जे प्रश्न बैंक 3 जे तारीख 28/9/2022 એટલે કે સપ્ટેમ્બર મહિનાની જે છે પ્રશ્ન બેંક કે જે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે, તો એમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો, જેથી આપને ખ્યાલ આવે કે આપણે કેટલા માર્ક્સ આવશે, કેટલા ખોટા પડ્યા, બીજું કે આપણો ખોટો જવાબ છે એને આપણે સુધારીને આવનારી પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ। હા મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને અંત સુધી જોશો। વિભાગે સાચો વિકલ્પ પસંદ કરો। કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે તો વર્ધનશીલ પેશી આવશે, કારણ કે એના કોષો સતત કોષ વિભાજન પામે છે એટલે ખૂબ જ સક્રિય છે। કઈ પેશીના કોષો મૃત હોય છે તો મૃત આવશે મિત્રો દ્રઢોતક, એટલે દ્રઢોતકને મૃત યાંત્રિક। જો તો કદાચ તમને આવનારી પરીક્ષામાં એવું બી પૂછે કે મૃત યાંત્રિક પેશી કોને કહેવાય, તો દ્રઢોતક, અને જીવંત યાંત્રિક કે જીવંત કોષો તો સ્થૂલ કોણક। રેડી, તો અત્યારે આપણો જવાબ દ્રઢોતક છે। નીચેના પૈકી શેમાં છિદ્રિષ્ઠ કોષ દિવાલ હોતી નથી, તો ચાલની નજીક નલિકાની બાજુમાં આવેલા સાથી કોષો। નીચેના પૈકી શેમાં કાસ્થી નથી, તો શું આવશે મૂત્રપિંડ। શેમાં સંકોચનશીલ પ્રોટીન જોવા મળે છે સ્નાયુમાં, જેથી કરીને હલનચલન થઈ શકે। આ સિવાય મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર, હજી અમારે પ્રથમ પરીક્ષાની કોઈ તૈયારી થઈ નથી, અમારે મોસ્ટ આઈએમપી પેપર જોઈએ છે। તો મિત્રો, મોસ્ટ આઈએમપી પેપરનો આપણે પેપર સેટ તૈયાર કરેલો છે, અને એ પણ સોલ્યુશન સાથે, જેમાં તમામ વિષયોના 2-3 પેપરો છે, એટલે કુલ 15-20 પેપરો છે, અને એ પણ સોલ્યુશન સાથે છે। તો આ પેપર સેટ તમને એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર। એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને મેળવી શકશો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એ એપ્લિકેશન મેળવી લીધેલી છે, એટલે એપ્લિકેશનમાંથી પેપર સેટ મેળવી લીધેલો છે। આ સિવાય હજી તમને વિજ્ઞાનમાં માની લો કે અહીંયા 6th-9th ચેપ્ટર છે, તો હજી તમને કોઈ ડાઉટ છે તો પ્લેલિસ્ટમાં જઈ, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ આખું સંપૂર્ણ પાઠનું સોલ્યુશન તમે મને લાઈવ જોઈ શકશો, બરાબર, તો તમે એ મેળવી શકશો। એટલે ખાલી મિત્રો આટલું નહીં, 3-12 ધોરણના તમામ વિષયોના મોટા ભાગના વિડીયો પ્લેલિસ્ટમાં છે, શાળા મિત્રમાં છે, તમારા ભાઈ બહેન સગા સંબંધીને શેર કરો। તમારે ગણિત, અંગ્રેજી, કોઈ પણ વિષયમાં ડાઉટ છે, ગુજરાતી, બધાના વિડીયો એમાં છે। રોકેટ વેગમાન સંરક્ષણના સિદ્ધાંત ઉપર કામ કરશે। સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે મિત્રો? 1 મીટર સુધી હોઈ શકે। બળના આઘાતનો એકમ આઈ બરાબર આવે ને F×T સૂત્ર, તો ન્યૂટન સેકન્ડ, અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, સોરી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, આ રીતે। ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય, તો બંને જુદા જુદા પદાર્થો ઉપર લાગશે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર, એટલે જવાબ B આવશે। ત્યાર પછી છે, ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે કે જે તેની પાછળ જઈને પડે છે, તો જેનો અર્થ છે કે ટ્રેનની ગતિ કેવી હશે, પ્રવેગિત છે। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, સંતુલિત બળોનું પરિણામી બળ હંમેશા કેવું હોય છે, શૂન્ય। પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે, બરાબર, તો આનો જવાબ તમને પાછળ આપ્યો છે, આ પ્રશ્ન પૂછેલો છે। નારિયેળના રેસાઓ દ્રઢોતક પેશીના બનેલા હોય છે। વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના 2 કોષો દ્વારા આવૃત હોય છે, જેને શું કહેવાય છે, રક્ષક કોષો। રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને શું કહેવાય, રુધિર રસ। ત્યાર પછી ખરા ખોટા, અન્નવાહક પર્ણોથી પાણીનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી થાય, ખોટું। જોજો, તમે પર્ણો જોઈને સાચું નહીં કરતા, પાણી લખેલું છે। રુધિર એક પ્રકારની સંયોજક પેશી છે, યસ। અસ્થિકોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય, ખરું। બળનો SI એકમ કિલોગ્રામ છે, ખોટું, ન્યૂટન છે। બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે,
खरु छे मित्रों, आ पेपर तमने प्रथम परीक्षा में भी उपयोगी थशे, आवनारी परीक्षाओं में पण उपयोगी थशे, बराबर। एटले खास तमने आ पेपर छे ए पण तमने एप्लिकेशन में फ्री स्टडी मटेरियल्स में मळी जशे, कोईने पेपर जोतो होय तो संपूर्ण पेपर मळी जशे। जड़त्व एटले शुं? तो जो पदार्थ स्थिर अवस्था में हो तो स्थिर, अने गतिमान अवस्था में हो तो सतत गति में रहेवा प्रयत्न करे, तो वस्तुना आ गुण ने हुं कहेवाय जड़त्व, बराबर। जड़त्व दळना प्रमाण पर आधार राखे। व्याख्या आपो वेगमान, तो हमणां मे कीधुं तुं दळ अने वेगना गुणन फल ने शुं कहेवाय? वेगमान। त्यार पछी छे पेशी एटले शुं? तो कोई चोक्कस स्थान में चोक्कस कार्य करता कोषोना समूह ने पेशी कहे छे। एवी पेशीनुं नाम आपो के जे आपणा शरीरने गति करवा माटे जवाबदार छे, तो कई पेशी आवशे? स्नायु पेशी। त्यार पछी छे सरल पेशीना केटला प्रकारो? तो त्रण। कया कया? मृदु तक, स्थूल कोणक अने दृढ़ो तक। तो आ रीते मित्रों विभाग एनु संपूर्ण सोल्यूशन थाय। विभाग बीना पण मोस्ट एमपी सवालों छे, विभाग सीना, बराबर। तो आ तमने एप्लिकेशननी अंदर आ पीडीएफ मळी जशे पेपर सेटनी। खास वेगमान संरक्षणनो नियम पाको करजो करजो ने करजो, जे तमने क्यां पूछाशे प्रथम परीक्षामां हशे कि वेगमान संरक्षणनो नियम अथवा तो न्यूटननी गतिनो बीजो नियम लखी बराबर एमे साबित करो, बराबर। तो आ वीडियो अहींया सुधी रखिए। तमाम विद्यार्थी मित्रों ने आवनारी परीक्षानी शुभकामना। अस्तु, जय हिंद, जय भारत।